દરબાર. દરબાર મને બહુ વાલા ભાઈઓ, અમારા રાણીપમાં છે અમદાવાદમાં બહાદુર સિંહ બાપુ, શ્રદ્ધા સાઉન્ડના માલિક છે બાપુ. બાપુ દરબાર, હા હું બાપુ કહું છું. એકવાર મેં ભૂલથી બાપુને પૂછી નાખ્યું, મેં કીધું બાપુ, એ બાપુ મને ગજું છે. મેં તું બાપુ તમારી ઉંમર કેટલી થઈ? મને કે 35. તું 5 વર્ષ પહેલા પૂછ્યું તોય 35 ને અત્યારે 35? મને કે સવાલ જ નહીં ને, એકવાર બોલ્યા પછી બાપુ ન ફરે. હા તો બાપુ મને ગમે મારું, નકર તો ગમે ને મારું. હાવત બગડે તો ખાલી જંગલ જ થતડે, પણ બાપુ બગડે 52 ગોમ ફફડે. હા બાપુની મજા છે સાહેબ, હકીકતની તમને વાત કરી દઉં. હે પણ એક એવો અવાજ, મીરાણભાઈ મને કીધું એમ, કેવી ગુજરાતી ફિલ્મો સાહેબ, વીર માંગળા વાળો, ચાપરાજ હાંડો, એભલ વાળો, ભાદર તારા વહેતા પાણી, મચ્છુ તારા વહેતા પાણી, એ ગુજરાતી ફિલ્મ. મનુભાઈ પંચોળી દર્શક ઝેરતો પીધા જાણી જાણી. ચંદ્રકાંતભાઈ કેવી ગુજરાતી ફિલ્મો હતી સાહેબ એ વખતે. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતાની પેર, પછી 15 વર્ષ પછી તમે જુઓ નરેશ કનોડી આવ્યા, જય માતાજી, કેમ છો મહેશભાઈ, હા એ આયા. પછી છેલ્લે હિતેન કુમાર આયા, દેશ રે જોયા હતા, પરદેશ જોયા હતી. પછી કલાકારો, કહેવાનો મારો મતલબ એ છે સાહેબ કે હીરો કોઈ પણ હોય, પણ રમેશ મહેતા જો હારે ન હોય ને તો ફિલ્મ જોવાની મજા નહોતી આવતી બાપ. અને એ રમેશ મહેતાનો અવાજ મને સાહેબ અતિશયોક્તિ તો હું શું કરું, પણ એક એવા કાર્યક્રમની કદાચ મારી શરૂઆત થઈ હશે અમારે મીરાણભાઈની હારે, અને રાજુભાઈ કદાચ સામે બેઠા હશે. અને રાજુભાઈ હાલાણીનો સાહેબ હું ખરેખર આભારી છું. અને મિત્રો અહીં મસ્કત સુધી મિત્રો તમારા બધા ગુજરાતીઓના દર્શન કરાવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. એ ગુજરાતી પિક્ચરોમાં સુહાગ દીવાન ગુજરાતી પિક્ચરની જાહેરાત બોલતા હોય, એ વખતે રેડિયો હતો અને રેડિયા ઉપરથી આવા ગીતો બધા મિત્રો એની જાહેરાતો થતી, એ સુહાગ દીવાન કેવી રીતે બોલે એનો અવાજ અહીંથી રજૂ કરું છું. સાથે સાથે રમેશ મહેતાનો પણ અવાજ અહીંથી હું રજૂ કરું છું. આશા રાખે એનો અવાજ આપણને ગમે તો કવિ કલાકારને તાળીથી મિત્રો વધાવજો. પણ સાંભળજો, વર્ષો પહેલાનો રેડિયો સુહાગ દીવાન કે સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજલ કાળજાની કોડ. નિર્માતા દિનેશ શુક્લ, ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે અરે, પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? અરે ઓ ઓ ઓ ઓ, અરે શું નામ રાખ્યા છે, ઓરી આવતી રે ઓરી આવતી રે, એટલે આ ઠામને ઠેકાણા હોત કહું તો પૂછી લઉં. ઓ હો હો હો. અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કહું છું કંકુ, એ કંકુ આ ક્યાં મરી ગઈ, કોચું આ છોડી. ઓ હો હો. અરે કંકુ આ માંડ માંડ વેંત પડ્યો તો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે. સાહેબ આ ડાયલોગ ગમ્યો હોય તો ભેગા થઈને મારી યાર એકવાર બોલો એકવાર. પણ રમેશ મહેતાનો ઓરિજિનલ ગેટઅપ હું તમને સંભળાવું સાહેબ. મેરું માલણ પિક્ચરમાં મીરાણભાઈ એનું નામ હોય છે રમેશ મહેતાનું. અરે ભાઈ ધૂળિયો ધરમના ધોકા વાળો. અને ગામના પાદરમાં મંદિરે અવાવડું મંદિર હોય ને, મહાદેવનું ન્યા બેઠા હોય, ઓટા ઉપર બેઠા હોય, કા ઘોડા ઉપર બેઠા હોય, પણ બેઠા હોય. અને ગામની છોડીઓ ગામની છોકરીઓ આવે ને દર્શન કરવા, તો આમથી આમથી એની ઉંમર પૂછે, ગામનું નામ પૂછે. હા અને એવો ડાયલોગ તમને સાંભળાવી દઉં સાહેબ, સાંભળી લેજો. ગુજરાતી ફિલ્મ ગોવિંદ પટેલ રજૂ કરે છે નવલું નજરાણું રંગીન ચિત્રપટ મેરું માલણ રમેશ મહેતા. અરે ભાઈ માથે ટોપી ચડાવી લઉં, તાળી પાડો જોરદાર એકવાર. હવે બોલો મારી યાર એકવાર. અરે ભાઈ ગઈ ગુલાબી ગાલની, ગઈ ચટકતી ચાલ, હા જીથે અંબોડો બાંધતી તીથે પડ ગઈ ટાલ. હા પણ મેરું માલણનો ડાયલોગ સાંભળજો સાહેબ. હિરોઈન આવે છે ઝાંઝરનો અવાજ, એમ રમેશ મહેતા. ઓહો હો, ઓ વાગ્યા, અરે વાગ્યા, અરે ઝીણા ઝીણા ઝાંઝરો વાગ્યા. ઓહો હો, તે કહું છું અકિયા ગામના ગોરી નવા નગર. ઓહો હો, આ નવા નગર કેતા કેતા તો તૈણ તૈણ કટકા થઈ ગયા. નવા નોખું પડી ગયું, આ નગર નોખું પડી ગયું, અને તમે નોખા પડી ગયા હો.
ગુજરાતી પિક્ચર તું મા બાપ ને ભૂલશો નહીં, અને એમાં રમેશ મહેતા ને કલ્પના દીવાન સાહેબ કેવો ડાયલોગ, અત્યારના જમાનાના મેરાણભાઈ કેવા ગીતો નીકળ્યા છે એની ઉપરનો મિત્રો એક ડાયલોગ અહીંથી રજૂ કરી દઉં, સાંભળી લેજો. રમેશ મહેતા અને કલ્પના દીવાન શું કહે છે કલ્પના દીવાન રમેશ મહેતા ને, હો છીકણી હૂંકતા હૂંકતા, થોડી ઊંડી ખેંચી લઉં. રમેશ મહેતા ને કહે છે, અલે એ ક્યાં બોલતા તું? ઓ હો હો, અરે અરે, ક્યાં મેં બોલું? આતે ક્યાં ખંડાલા? અરે ભાઈ, તે શું કરીશું? તે જઈને ખંડાલા, લે ઘૂમેંગે ફિરેંગે નાચેંગે ગાયેંગે એસ કરેંગે ઓર ક્યા, એટલા બધા એક હામતા કરેંગે તો તો હાડ પિંજર જ આવેંગે ને. પણ કુંજર અને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા, ગામના મુખીના સંબંધ મંજૂર ન હતો. છેવટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા અને સર્જાયું ગીત જેને કંઠ આપ્યો છે ગુજરાતનો ગૌરવ પ્રફુલ્લ દવે અને સંગીતથી સરબદ્ધ કર્યું છે મીરાણભાઈ ગઢવીએ. સાહેબ તાળી પાડો એકવાર જોરદાર. પણ કહેવાનો મારો મતલબ એ છે, પહેલા કેવી ગુજરાતી પિક્ચરો હતી અને પહેલા કેવા, તમને મજા આવે છે ને સાહેબ? તો તાળી પાડજો એકવાર જોરદાર અને કરો પડકારો એકવાર, ભાઈ ભાઈ ભાઈ, કેવી ગુજરાતી ફિલ્મો સાહેબ આપણી હતી. ગુજરાતી રંગીન ચિત્રપટ આપણું 1968માં બન્યું લીલુડી ધરતી, અને એમાં મુકેશે સરસ મજાનું ભજન ગાયેલું. કહેવાનો મારો અર્થ, પહેલાં કેવા ભજનો ગવાતા, અત્યારે જમાનો બદલાઈ ગયો સાહેબ, કેવા કેવા રેપ સોંગ નીકળ્યા છે એ પણ મારે સાંભળાવા છે, પણ પહેલાં કેવા ભજનો ગવાતા એની બે ચાર લીટી મિત્રો આશા રાખું આપને ગમે. ફિલ્મનું નામ હતું લીલુડી ધરતી, સ્વર્ગીય મુકેશે આ ભજન ગાયેલું મિત્રો. પણ હું મારા અવાજમાં મારા ભાવથી આપણે અહીંયા સંભળાવવાનો પ્રયત્ન કરું. કે હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, હો મારું ગાડું ભરેલ ભારે. મેં તો લગામ દીધી હાથ હરીને હરી, ચાહે તો પારે ઉતારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, હો મારું ગાડું ભરેલ ભારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, હો મારું ગાડું ભરેલ ભારે. ભાઈ રે ભાઈ રે ભાઈ રે ભાઈ રે. સ્ટેજ ઉપર ગાડું તાળી પાડજો. કાયાની કોઠી માં કૂડા કર તુક ઘાસ ભરેલા છે, કે કાયાની કોઠી માં કૂડા કર તુક ઘાસ ભરેલા છે. કોઈની યાતરડી બાળે વા અવગુણ યુરયું ભરેલા છે. કઈ કંકર કઈ કુસુમ કાંટાને પેટનું પાપ પુકારે. હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, હો
મારું ગાડું ભરેલ મારે. પણ આવા ભજનો હતા સાહેબ, અવિનાશ વ્યાસનું એક ભજન મને યાદ આવે સાહેબ, તાલીનો તાલ આપજો. અને હું આશા રાખું મેરાણ ભૈયા આ ભજન બધાને ગમશે સાહેબ. હા, રાખનાર માકડા મારા રામે, હે મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માટી મારે માનવ કહીને બાજા. ઓ રાખનાર માકડા, તમારા બધાની તાલી આવે તો મજા આવે સાહેબ. વાહ મારો ગુજરાતી સમાજ, વાહ મારું ગુજરાત. બોલે બોલે રોજ રમકડું, નિત્ય નિત્ય રમતું, નિત્ય નિત્ય ફરે તું માંડે. બોલે બોલે રોજ રમકડું, નિત્ય નિત્ય રમતું, નિત્ય નિત્ય ફરે તું માંડે. આ મારું યા તારું કહીને, આ મારું યા તારું કહીને એકબીજાને ભાંડે રે. રાખનાર મકડા રમકડા મારા રામે, મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માટી મારે માનવ કહીને બાક્યા. ઓ રાખનાર મકડા, હે રાખનાર મકડા, હે રાખનાર. અરે ઓ હો હો, પણ કહેવાનો મારો અર્થ એ છે, આવા ગીતો ભજનો પહેલા ગવાતા, હવે પરમાત્મા બચાવે કેવા કેવા ગીતો નીકળ્યા છે. અત્યારના બહુ ટૂંકામાં કરી દઉં, પણ જમાનો બદલાઈ ગયો. બોલો, હમણાં મારો છોકરો મને કે પપ્પા પપ્પા, મેં કીધું બોલને, મને કે તમે એકલા જ કલાકાર? મેં કીધું કેમ? મને કે મેં નવું ગીત બનાવ્યું. મેં કીધું તે શું નવું ગીત બનાવ્યું? શાહરૂખ ખાનનું પિક્ચર હતું ઓમ શાંતિ ઓમ, જો આપને યાદ હોય તો, દીપિકા પાદુકોણનું પહેલું પિક્ચર. એમાં એક ગીત હતું સાહેબ, ઓ હસીના ઓ નીલમ પરી, બોમ્બે ડિસ્કો બોમ્બે ડિસ્કો બોમ્બે ડિસ્કો. આ છોકરાઓ આ બધું જોઈને અનુકરણ કરે. હા, તો મારો છોકરો મને કહે આની પર મેં નવું ગીત બનાવ્યું. મેં કીધું તે શું નવું ગીત બનાવ્યું? આ છોકરાઓ માટે આ જોક કરું છું, એમને મજા આવે એટલા માટે. હા, તો મારો છોકરો મને કહે હાંભળો. મેં કીધું બોલ. મને કહે ઓ હસીના ઓ નીલમ પરી, મને કે ડાયરામાં તને કામ લાગે પપ્પા કહેવા માટે. મેં તો બોલતો ખરા, જોજો આ અત્યારની પેઢીના છોકરા, વોટ્સઅપના જમાનાના. મને ગમે તો તાળી પાડજો. મને કે ઓ હસીના ઓ નીલમ પરી, એ આંબાના ઝાડ પર ચડી, પગ લપસ્યો તો હેઠી પડી, તો શું લેવા ઉપર ચડી. હા, હમણાં એક છોકરો એની બેનપણીને શાયરી કહેતો હતો. બોલો, તને વાલો દુપટ્ટો મારા ખંભે ખેસ, તને વાલો સલમાન મને વાલી એસ, તારી ગાડી પેટ્રોલની મારે વાપરવો ગેસ, હું તારો બળદિયો તું મારી ભેંસ. આ જમાનો બદલી ગયો સાહેબ. હું તમારું મંદિર, તમે મારો ઓટલો, હું આફૂસ કેરીન તમે મારો ગોટલો. પણ આ બધો જમાનો મેં તમને કીધું એમ સાહેબ, પણ જીત પર હસતો રહ્યો, હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. ઓ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, કારણ તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો, હું ધાર પર હસતો રહ્યો. આવા ગીતો ભજનો મિત્રો પહેલા ગવાતા, પણ એક રેપ સોંગ આથી હું રજૂ કરી અને પછી મેરાણભાઈને મિત્રો હું માઇક સોંપું છું. પણ કેવા ગીતો ભજનો ગવાતા, હવે જમાનો બદલાઈ ગયો. જોજો કેવા કેવા રેપ સોંગ નીકળ્યા છે એ હું તમને સંભળાવી દઉં સાહેબ. આપજો સ્વર. અને આ રેપ સોંગ માં તમારે બધા મારી સાથે ગાવાનું છે, તાલીનો તાલ આપવાનો છે બધા. કે દિવાની દિવાની દિવાની,
तुझे मारी दीवानी 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 तुझे मारी दीवानी हमें तो तुम्हारा प्यारा भले ओ हो रसिया तो तुम्हें मारा भले ओ हो हमें तो तुम्हारा प्यारा रसिया तो तुम्हें मारा दीवानी 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 तुझे मारी दीवानी 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 तुझे मारी दीवानी हे पाशा काका हे गांधी काका हे पूजा काका हे कानू काका અમિતાભ ને બી એટલા બચ્ચન સી એટલા ક્લીન ને ક્લીન એટલા કંચન ડી એટલા ડેની ને ઈ એટલા એની એફ એટલા ફરહા ને ફરમ એની મેની જી એટલા ગુજરાતી ને ગુજરાતી નો લટકો એચ એટલે હેમા ને હેમા એટલે ફટકો આઈ એટલે ઇન્ડિયા ને ઇન્ડિયા એટલે ભારત જે એટલે જીતેન્દ્ર ઈ બહુ લાખો મારા જે એટલા કિશોર કુમાર કિશોર એટલે વાવાઝોડું એલ એટલે લતા લતા એટલે પારેવડું એલ એટલે મુકેશ એટલે મુકેશ એટલે રોતારામ એન એટલે નગીન નગીન એટલે હસ્તારામ ઓ એટલે ઓમપુરી પી એટલે પાણીપુરી ક્યુ એટલે ક્વીન ક્વીન એટલે રાણીપુરી આર એટલે રફી એસ એટલે સફી ટી એટલે ટૂટી ને ઉ એટલે ઉટી વી એટલે વિક્ટર ને વિક્ટર એટલે વિજેતા ડબ્લ્યુ એટલે વન સામે વાળા ને ફજેતા એક્સ એટલે એક્સરે એક્સરે એટલે આર પાર વાય એટલે યોગિતા ને ઈ આખી આર પાર ઝેડ એટલે જેબા જીરા એટલે હિના હિના ગઈ તલ લેવા મને ગમે મીના કે દીવાની 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 આભાર 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 થોડામાં ઘણું બોલો એકવાર હા રમેશ મહેતા નો મિત્રો મને કહે એકવાર તાલી પાડો જોરદાર મિત્રો ગુજરાતી પિક્ચર હતું મચ્છુ તારા વહેતા પાણી અને એમાં રમેશ મહેતા મિત્રો કેવો ડાયલોગ બોલે છે મિત્રો અહીંથી હું રજૂ કરી દઉં આ રમેશ મહેતાનું છે ને ક્યાંય નક્કી થતું હોતું નથી રાજુભાઈ એટલે ભોળાનાથના મંદિરમાં જાય સાંભળજો આ ફરમાઈશ ભોળાનાથના મંદિરમાં જાય છે રાજુભાઈ અને ભગવાનને જોજો શું કહે છે સાંભળજો રમેશ મહેતા એ ભોળાનાથ આમ બાઈએ બાઈએ મને ઉંમર પૂછતો જોઈને તારું કાળજું કપાઈ નથી જાતું અરે બધી જ હોળ હોળની જ મળે છે અરે એકાદી તો હોળ ઉપરની દઈ દે અરે તારા ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલી બાયું હેને પડી પડી આપતી હશે ભોળાનાથ અરે એકાદી દઈ દે હા ત્યાં આમ કરી દર્શન કરે છે અને સામે જોવે છે ને તે એક બાઈ આમ કરી અને ઘૂંઘટ આડો કરીને ઊભી હોય છે આમ કરી આમ કરીને હો રમેશ મહેતા એને જોઈને કહે છે ઓ હો 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 વાહ ભગવાન વાહ તે તો માંગ્યા ભેગી દઈ દીધી લાવ પૂછું તે કહું છું કેટલા વરના ગોરી હવે ઓલી બાઈ કહે છે 60 ને માથે ઓહો હો હો આ તો આંકડો ઊંધો થઈ ગયો એકને ઠેકાણે 6 થઈ ગયા અને 6 ને ઠેકાણે 1 થઈ ગયો હોળના 61 થઈ ગયા તો તમે મોટા મોટા ગોરી બોલો મારી હારે એકવાર પણ સાહેબ અમે લોકો અહીંયા ઉપર બોલી અમે એકલા લોકો કલાકારો ગાઈએ એમ નહીં બાપા પણ આજે તો મારી એવી ઈચ્છા છે કે તમે લોકો હું ગાઉં તમે બધા મને જીલાવો તો મજા આવે સાહેબ હા કારણ કે મીરાણભાઈએ બહુ સરસ મજાની વાત કરી મહાદેવનું પણ મિત્રો અહીંયા મંદિર છે કાળિયા ઠાકરનું પણ જ્યારે મંદિર હોય સાહેબ ત્યારે મારે તમારા બધાનો અવાજ સાંભળવો છે હા તમારા મોઢા તો અમે બધાએ જોયા સાહેબ અને લોકસંગીતના કલાકાર તરીકે રાખે છે બે જ વસ્તુ દુનિયામાં ખ્યાલ અમારો એક તમારી લાગણી બીજું સમાન અમારું અમે તો મનોરંજન કરીએ મનોમંથન કરીએ બની શકે તો કદાચ જીવનમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરી શકીએ સાહેબ હા પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી બાપ ભીતરમાં છે ક્યાંય બહાર નથી પણ એક સરસ મજાનું પદ મારે ગાવું છે અમારા દર્શનભાઈ બહુ સરસ મજાનું છે એના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય પણ તમને એમ થાય કે ભદ્રેશભાઈ કયું પદ ગવડાવશે પણ સાંભળી લેજો આજ તો બધા તમે બધા ભેગા બેઠા છો એક લીટી મારી ને એક તમારી બધાએ ભેગા થઈને મારે આ પદને તમારે કાળિયા ઠાકરના પદને ઝીલવાનું છે અને વિડીયોવાળા ભાઈને વિનંતી કે બધાના ફોટા લેજો હો હા એટલે આપણને બીજી વાર કાર્યક્રમ તમે જો તમે જુઓ ને તમને મજા આવે કે આ મારું મોઢું દેખાય છે આમાં તો હા આપો સ્વર પણ ગાજો મારી જોડે હું સાહેબ તમને એમ થાય કે ભદ્રેશ ભી કયું પદ પણ તમને આવડે છે બધા ભેગા એક લીટી મારી એક તમારી
હે મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી કે મારા ભાઈ 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 વાહ મારો ગુજરાતી સમાજ ભાઈ ભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી પણ મને મેરાણ ભાઈ કીધું કે બે અંતરા મિત્રો અહીંથી અહીંથી રજૂ કરી દઈએ ત્યારે બધા મને તાલ પુરાવજો સાહેબ આપજો સ્વર કે મારું મંડળું છે ગો કુંડવન રાવણ મારું મંડળું છે ગો કુંડવન રાવણ મારા તન નાયા ગણિયા માં તુલસી નાવન મારા પ્રાણ જીવન કે મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી જય હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કર પણ એક મિનિટ અમારે ભાઈ રાજીભાઈ આપણે તમે તાલીનો તાલ તો આપો બધા ભેગા થઈને આ ઉપર કરીને અને ચંદ્રકાંતભાઈ મારે બધાને ગવડાવવું છે સાહેબ તાલીના તાલે તો ખરું જ એક લીટી મારી તમારા બધાએ ગાવાનું અને અમારા બંને રિધમિસ્ટો મિત્રો રિધમ ઘડીક બંધ કરી દે સાંભળી લેજો કે હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હાલો હું તો હું તો આઠે સવા કેરી જાખી રે કરું હું તો આઠે સવા કેરી જાખી રે કરું મારું તન મન ગાયું છે જેને વારી રે વારી મારા શ્યામ મોરારી કે મારા ઘટ બાજી રાજતા શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી મહાપ્રભુજી મહાપ્રભુ આભાર અને છેલ્લે રાજરતનનો એક ડાયલોગ અહીંથી રજૂ કરી અને મારી વાણીને વિરામ આપું રાજરતનનો મિત્રો એક છેલ્લો અહીં એક નાનકડો ડાયલોગ રજૂ કરી દઉં આ ગુજરાતી ફિલ્મ રાજરતન અને રાજરતનમાં રમેશ મહેતાએ છે ને વાણંદનો અભિનય કર્યો છે વાણંદનો હવે દાઢી કરતા કરતા કેવો ડાયલોગ બોલે છે સાહેબ સાંભળજો રાજરતન રમેશ મહેતા અરે તાળીઓ પાડો તાળીઓ ઓહો હો બાકી શું માલ બન્યો હશે અરે આ તો તારા ભાગ હારા છે કે હાથે થૂકીને ગાલે લગાડીને દાઢી કરું છું બાકી બીજો કોઈ ઓરો આવ્યો હોત ને તો સીધો મો ઉપર જ આથું બોલી નાખો મારી અરે એક વાર મારા તમામ ગુજરાતી ભાઈઓને બહેનોને વિનંતી હવેનો રાઉન્ડ એ કુસુમીના રંગનો રાઉન્ડ મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા મેં પીધો કુસુમીનો રંગ એટલે ચંદ્રકાંતભાઈ રાષ્ટ્રગીત ગવાતું હોય ને ત્યારે ભારતના વડાપ્રધાન બેઠા હોય ને એને પણ અદબ જાળવવી પડે એમ અમારું આ ડાયરાનું રાષ્ટ્રગીત છે એટલે માતાઓ બહેનોને ભાઈઓને ખાસ વિનંતી કે આ ગીત ગવાય પ્લીઝ કોઈ ઊભા ન થશો એટલા માટે બધા અદબ જાળવવા આપને હું પ્રાર્થના કરું છું વિનંતી કરું બરાબર ચંદ્રકાંતભાઈ ખરેખર બહુ રિયલ વાત કરું તો અમને ડાયરો આપવાની મજા બહુ આવે અને આ શબ્દો પૂજ્ય મોરારી બાપુએ મને કહીને મોકલ્યો છે
મને કે ભાઈ તું મસ્કત જાને તને ગુજરાતી સમાજનો બહુ પ્રેમ મળશે અને બહુ ચાહક માણસો છે આ પૂજ્ય બાપુના તમારા બાપુના હૃદયમાં તમારી રૂડી છાપ છે આ તમે ફોન કરીને પૂછજો છે અરે વાહ વાહ બાપુને ફોન કરજો કે બેરણભાઈને તમે શું કીધું તું બરાબર એટલે બાપુને પગે લાગીને જ હું આવ્યો મને કે ભાઈ તું જા તને ખૂબ પ્રેમ મળશે અને બહુ ચાહક ડાયરો છે અને બાપુ જેવા મહાન સંતના હૃદયમાં આપના પ્રત્યેનો રૂડો આદર છે રૂડો ભાવ છે બહુ આનંદની વાત છે પણ જવરચંદ મેઘાણીના કેટલા ગીતોને હું યાદ કરું ઓહો આજ હોલમાં બાપુની કથા હતી ભાઈ ભાઈ મંગલ ભવાના મંગલ હારી મંગલ ભવાના મંગલ હારી રવ સો દશરથ ચિર બિહારી જય 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 હનુમાન ગોસાઈ કરહુ કૃપા ગુરુદેવ કી નાઈ કરહુ કૃપા ગુરુદેવ કી નાઈ મંગલ ભવન મંગલ હારી મંગલ ભવન મંગલ ઈ પેલા તો સુબેનો રંગ જ્યારે રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે મને મિત્ર રાજેન્દ્ર હાલાણી રાજુભાઈ હાલાણીએ એક પ્રસંગ કીધો છે મને કે મેરાણભાઈ છે એક ભારતી તમે આવ્યા છો અને મસ્કતના આપણા ગુજરાતી માનવો ને પ્રસંગથી વિહોણો ન રહે એટલા માટે 5 મિનિટ એ પણ લેજો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કૃષ્ણકુમારજીને હું એટલા માટે સદરૂ કાકા યાદ કરું છું